नमस्कार महोदय, लास्ट में वो आपने स्पेयर में क्रमांक संबंधा ने भी वचना जे महत्वना सूत्र होता ये सूत्र अने एने संबंधी थ्योरी समझा और विद्यार्थी मित्रों आज आपने स्पेयर में क्रमांक संबंधी जे सूत्र समझा था एना आधार जे महत्वना प्रश्न पूछा एवा बे के नोट बुक माने जे दाखला छे याद समझीश વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 2.3 જે છે એ 2.3 આખું આપણે સ્પેર પહેલા તમામ સંબંધાથી લીધો દાખલા આપેલો છે એની આજે આપણે શરૂઆત કરીશું એમાં દાખલા નંબર એક જે આપેલો છે એ જોઈ લઈએ એમાં શું કહે છે કે બે બધા આ વિશ્લેષકો છેલ્લા કેટલાક સમયમાં કરેલા વિકાસને આધારે છ કંપનીઓને નીચે મુજબ કામ આપે છે આ પરથી બંને મૂલ્યાંકન વચ્ચેનો સહસ ગુણાંક શોધો એના આધારે તમને છ કંપનીના નામ જે કંપની આપેલી છે આપણે નામ લખી લઈએ કારણ કે એ જરૂર કંપની એ બી સી ડી ઈ અને એફ જે થી એક કંપની આપી આપણે એ કંપનીના નામ લખી નથી જરૂર વર્તમાન પછી વિશ્લેષક એક દ્વારા કામ અને વિશ્લેષક બે દ્વારા કામ આ રીતે આપણે ક્રમ આવતો એના આધારે આપણે શોધવાનું શું છે વિદ્યાર્થી સહસ ગુણાંક કોષ્ટકમાં ક્રમ આપેલો બે ગણતરી આપે ડી ની
क्या t स्क्वायर હવે એના આધારે આપણે આગળ ગણતરી કરી રાખવું પડે આટલી ગણતરી થયા પછી જે સૂત્રનો ઉપયોગ છે એ સહસંબંધ સહસંબંધ એટલે કરો તમામ સહસંબંધ એમ સૂત્ર લખી એક સહસંબંધ એટલે r બરાબર શું આવે સૂત્ર પરિમાણ માઈનસ 6 સિગ્મા ડી સ્ક્વેર સિગ્મા એ કૌંસ માઈનસ સ્ક્વેર માઈનસ 6 ફરી વખત કહે તો જો સૂત્ર પાછા ના કર્યા હોય તો આપણે આગળનો વિડિયો જોઈ અને ફરીથી સમજી અને સૂત્ર લખી અને પાકા કરો ઓકે મિત્રો હવે કિંમત કરીએ 1 માઈનસ 6 ના 6 સિગ્મા ડી સ્ક્વેર આપેલો છે અને ગુણાકારમાં સિગ્મા ડી સ્ક્વેર આ એન એટલે આવો કરો સંખ્યા 1 2 3 4 5 6 6 કમ છે અને 6 કૌંસ માં એટલે 6 નો વર્ગ માઈનસ 1 કૌંસ ખુલ્લો કિલો કુદી મેનું સાધન કરીએ ખાસ તમારે યાદ રાખો સૂત્રમાં કેટલા એક અંશમાં દીધી તો છેદમાં વચ્ચે માઇનસ એક માઇનસ પછી જ્યાં સુધી આનું સોલ્યુશન ના થાય ત્યાં સુધી આપણે એક હલાવવાનો નથી આનું સોલ્યુશનમાં 6 ગુણે 18 કરો તો જવાબમાં 6 ગુણે 18 વત્તા 6 108 વત્તા 6 108 ભાગ્યા 6 ના 6 અહીંયા શું થાય 6 નો વર્ગ 36 માઇનસ 1 લાયો ચાલા ચમ કુલેવાના કૌંસમાં સાધુ ચલો વર્ગ એટલે 6 નું વર્ગ નહી હો પ્રાંતિય 6 નું વર્ગ કરતા ચકુટાવા એ ભૂલે કરવા ચલો વર્ગ એટલે 6 ગુણ્યા 6 36 માઈનસ 1 ઓકે વિદ્યા મિત્રો હજુ એક એમના આવશે 108 અંશ માઈના છેદ નું સાધુ સુધાય 36 માંથી 1 કઈ કેટલા વધે સરસ 35 અને કૌંસ શું એટલે 6 આવે શું થાય ગુણાકાર અને 6 ગુણ્યા કેટલા વધ્યા 35 6 ગુણ્યા 35 કરો કેટલા વધે વેરીગુડ 210 6 ગુણ્યા 35 એટલે 210 ઓકે આગળ 1 માઇનસ ભાગાકાર ઓકે કેલ્ક્યુલેટર વાપરો 108 ભાગ્યા 210 કેટલા વધશે 0.51 108 ભાગ્યા 210 કરો કેલ્ક્યુલેટરમાં 0.51 ભાગાકાર કરો 1 માંથી 0.51 થાય તો વધે કેટલા 0.51 એટલે અહીંયા આપણો આખો સરખો થાય પછી જે આવે એ 1 માંથી બાદ થાય અહીંયા આપણે 1 માંથી 0.51 બાદ કરીએ કેટલા વધે 0.50 એટલે આની કિંમત કેટલી રહી 0.50 એટલે આપણો સરસ સંખ્યા એટલે કે તો અમારી પાસે એક પ્રમાણ સંખ્યા છે એટલે કે જે મિત્રો આ રીતે આપણો કોઈ પ્રમાણ સંખ્યા સ્ક્વેર ની કિંમત કરી શકાય એનો આર મતલબ 0.50 વિદ્યાર્થી આવતા કક્ષામાં ત્રણ પ્રશ્નો પૂછી શકે અને ખૂબ મહત્વનો એવો પરીક્ષામાં પૂછાયેલો સ્ક્વેર મીટર તમામ સંસ્થાઓની જો દાખલો હતો કે આપણે સમજી ગયો હવે વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે યાદ રાખવાનું કે અહીંયા તમામ આર્ની ઉપર છે કે આર્ની ઉપરનો વિસ્તાર પણ હંમેશા કેટલો આવે એટલે માઇનસ 1 તેથી મોટો અને પ્લસ 1 તેથી નાનો એ આપણે પૂછે છે વિદ્યાર્થી મિત્રો આવા દાખલા પરીક્ષામાં પૂછાય છે એના માટે તમારે વધુ પ્રેક્ટિસ કરવાની વધુ પ્રેક્ટિસ માટે હોમવર્ક પ્રત્યેક કરવાનું છે દરેક વિદ્યાર્થી એના માટે સ્વાધ્યાય પર બરોબર લાસ્ટ ચેપ્ટર આજ સ્વાધ્યાયમાં પછી જે દાખલો આવે છે દાખલા નંબર 2 એક કરવાનો છે બીજો આવો સ્વાધ્યાય છે સ્વાધ્યાય 2 માં વિભાગ અને વિભાગ માં જે દાખલો છે દાખલા નંબર 6 દાખલા નંબર 6 આ બંને દાખલા સેમ આ રીતે છે તમને બંને માં પ્રવાહ મળ્યા છે પ્રાપ્તોક્તિ સહસંબંધા સહસંબંધા એટલે તમામ સહસંબંધા સ્ક્વેર એટલે તમામ સહસંબંધા ની ગણતરી કરવાનું છે વિદ્યાર્થી મિત્રો બંને દાખલા ની વ્યવસ્થિત જાતે પ્રેક્ટિસ કરી અને પ્રયત્ન કરશો તો ચોક્કસ આવશે એવા દાખલા તમને આવી જશે કે વિદ્યાર્થી મિત્રો મેં નેક્સ્ટ વિડિયોમાં આપણે નવા દાખલા લઈને આવીશું.